ભક્તો આ દેશની માની મહાનતા છે ભક્તો. અનેક એવી નારીઓ હજુ પણ આજને દિવસે પણ હિન્દુસ્તાનમાં જોવા મળશે, એકાદ બે વર્ષનો દીકરો હોય અને વિધવાપણો આવે, દીકરાના સુખને માટે, યાદ રાખજો, પોતાના દીકરાના સુખને માટે પોતાની જિંદગીને કચડી નાખે, બીજું લગ્ન ન કરે. બાપ, આ જેવી અનેક નારી જોવા, અનેક નારીઓ જોવા મળે. પણ ક્યારેક ક્યારેક એ કહાનીઓ સાંભળીએ આપણા દિલમાં દુઃખ થાય. 6 મહિના પહેલા એક હરિભક્તે મને વાત કરી, મને કે સ્વામી, મારા દૂરના એક ભાભી છે અને માત્ર 21 વર્ષની ઉંમરે વિધવા થયા. જ્યારે વિધવા થયા ત્યારે એકે સંતાન નહોતું, 2 મહિના પછી દીકરાનો જન્મ થયો, તેમ છતાં બીજું ઘર ન કર્યું. બધાએ બહુ સમજાવ્યા, હજુ તો 21 વર્ષની ઉંમર છે, જિંદગી કેમ પાર પડશે, તું બીજું ઘર કરી લે. નહીં નહીં, હું બીજું ઘર કરું તો મારા દીકરાની દિશા શું થાય, મારા દીકરાને ખાતર પણ હું બીજું ઘર નહીં કરું. ન કર્યું, મજૂરી કરી કરી દીકરાને ભણાયો, ગ્રેજ્યુએટ કર્યો, સારામાં સારી જોબ પ્રાપ્ત થઈ, લગ્ન કર્યા. 6 મહિના ન થયા, એની પત્નીએ કીધું, આ ડોશી મન ન જોઈએ. અને સ્વામી પોતે શહેરમાં જતો રહ્યો અને મારી ભાભી હજુ ગામડામાં વિચારી રહી છે, હજુ મજૂરી કરે છે. આ કથા બેઠા હોય, ઘેરે બેસીને સાંભળતા હોય કોઈ, જોજો, આવા કપાતર નહીં થતા, આવા કપાતર નહીં થતા. એ દેશ બીજાના સુખને માટે પોતાની જિંદગીની હોડું લગાવી દે, એ આ દેશ. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરે સરદાર કથા ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.